રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઉમદા પહેલ કોરોના વાયરસની સાવચેતીના પગલે ઘરે ઘરે જઈને કાપલી આપવામાં આવી હતી. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકો દ્વારા ઉમદા પહેલ હાથ ધરવામાં આવેલ છે. હાલાકી દુનિયા કોરોના વાયરસના ખોફથી પીડિત છે. આપણા દેશમાં પણ આ વાયરસ ઘુસકે વધી રહ્યો છે. ડોક્ટર અને સરકારના કહેવા પ્રમાણે હજુ સુધી આ વાયરસની કોઈ રસી કે દવા શોધાણી નથી. તો આ વાયરસથી બચવાનો એકમાત્ર ઈલાજ એ છે કે અગાઉથી જ સાવધાની વર્તી સાવચેતીના પગલાં લેવા. શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ આવું જ કંઈક ઉમદા પગલું ભરી મોટી પાનેલી તેમજ આજુબાજુના ગામોમાં ઘર ઘરે જઈ લોકોને કોરોના વાયરસથી બચવા શું કરવું અને શું ના કરવું એ બાબતની એક નોંધ લેવા કાપલીમાં ટાઈપ કરી લોકોને સમજાવ્યા હતા. સાથે લોકોને એ પણ જણાવ્યું હતું કે શ્વાસોચ્છવાસની ક્રિયામાં જો ઉધરસ કે છીંક આવે તો ખુલ્લામાં ના છીંકતા, આપણા ખભાની બાયમાં છીંકવું, કોઈ પણ સાથે હાથ મિલાવો નહીં, નમસ્તે કરીને કામ ચલાવો, જો કોઈને શરદી ઉધરસ આવે તાવ હોય તો તેનાથી 2 મીટરના અંતર જેટલું દૂર રહેવું. જો આપણને કે આપણા ઘરમાં કોઈ સભ્યોને શરદી ઉધરસ કે તાવ હોય તો ડોક્ટરની સલાહ મુજબ જરૂરી દવા લઈને નોખા રૂમમાં રહેવું, કોઈના સંપર્કમાં ન આવવું, ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોવા, જો બહારથી આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો તેને પણ હાથ ધોવા સાવચેત કરવું. આટલું કહી બાળકોએ જણાવેલ કે જો આટલું કરશો તો કોરોના વાયરસ આપણા ગામમાં કે આપણા એરિયામાં ક્યારેય નહીં પહોંચે. કોરોના વાયરસ સામે લડવાનો આ જ મહત્વનો ઉપાય છે. આજ સોમવારથી બાળકોને શાળામાં રજા પડી ગઈ હતી, માટે શાળાના મોટા ધોરણના અમુક બાળકોને સાથે રાખી શાળાના શિક્ષકોએ આ ઉમદા કાર્યમાં સાથ નિભાવી લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ આવે તેવું સુંદર પગલું શાળા દ્વારા ભરવામાં આવ્યું હતું. લોકોએ એ પણ શાળા તથા બાળકોને આ પહેલને આવકારી બાળકોને ધન્યવાદ અર્પિત કર્યા હતા. કોરોના વાયરસે માજા મૂકી છે. કૂદકેને ભૂસકે કોરોના વાયરસના કેસ વધતા જાય છે. લગભગ 150 જેટલા દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. આપણા ભારત દેશમાં પણ અંદાજે 110 કરતા પણ વધારે આજની તારીખે આ કેસના પેશન્ટ જોવા મળેલ છે. તેમાંથી 2 લોકોના મૃત્યુ પણ થયેલ છે. હજી સુધી આપણા ગુજરાતમાં આ વાયરસનો ફેલાવો નથી થયો, જે માટે આપણે ખુશીની વાત છે. પરંતુ આ વાયરસની ઝડપ એટલી બધી વધી રહી છે તો આપણે અગાઉથી જ સાવચેત રહી અને આ વાયરસ આપણા ગુજરાતમાં કે આપણા એરિયા કે આપણા ગામમાં ન પ્રવેશે માટે તેમના માટે સાવચેતીના પગલાં અવશ્ય લેવા જોઈએ. ભારત સરકાર તેમજ ડોક્ટર્સના કહેવા પ્રમાણે હજી સુધી આ વાયરસની કોઈ રસી કે દવા શોધાણી નથી. પરંતુ અગાઉથી આપણે સાવચેત રહીએ તે જ તેમનો સૌથી મોટો ઈલાજ છે. આ સાવચેતીના પગલાના ભાગરૂપે આ કૂદકે ને ભૂસકે વધી રહેલા કોરોના વાયરસને નાથવા માટે ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની શ્રી સરસ્વતીધામ શાળાના બાળકો દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે. આજરોજ જ્યારે ગુજરાત સરકારે તમામ શાળા તેમજ મોલ તેમજ સિનેમા ઘરમાં રજા જાહેર કરેલ છે, બંધનું સૂચન કરેલ છે, ત્યારે 15 દિવસ સુધી દરેક શાળા કોલેજોમાં વેકેશન રાખવામાં આવેલ છે, રજા જાહેર કરવામાં આવેલ છે. જ્યારે આજે તારીખ 16 માર્ચના સોમવારના રોજ શાળાએ રજા ડિક્લેર કરવા માટે વિદ્યાર્થીઓને બોલાવેલા ત્યારે આ વિદ્યાર્થીઓમાં મોટા ધોરણના વિદ્યાર્થીઓએ શાળા સંચાલકને સૂચન કરેલ કે આપણે કોરોના વાયરસ વિરુદ્ધ સાવચેતીના પગલા રૂપે લોકોમાં જાગૃતિ ફેલાવીએ. શાળા સંચાલકને વિદ્યાર્થીઓની આ વાત ગમી ગઈ અને તેમણે તુરંત જ એક કાપલીની અંદર સાવચેતીના પગલાને ટાઈપ કરી આ બાળકોને આપેલ. શાળાના શિક્ષકો પણ આ બાળકો સાથે જોડાઈ પાનેલી ગામ તેમજ આજુબાજુના ગામના દરેક ઘરની અંદર જઈ આ કાપલીનું વિતરણ કરી લોકોને સમજાવ્યા કે આપણે કોઈ સાથે હાથ ન મિલાવવા, દિવસ દરમિયાન સાબુથી અવારનવાર હાથ ધોવા, જો કોઈ છીંક કે ઉધરસ આપને આવતી હોય તો આપણે ખંભાના બાંય ઉપર આ છીંકને ઉધરસને છીંકવી જોઈએ. સાથોસાથ આપણે આપણી ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પણ આ પગલાથી સાવચેત કરવા જોઈએ. સાથોસાથ ભીડભાડ વાળી જગ્યા ઉપર ન જવું જોઈએ. આવા અનેક જાતના સાવચેતીના પગલા આ બાળકોએ લોકોને સમજાવ્યા હતા અને કાપલી પણ વિતરણ કરેલ હતી. ખરેખર આવું કાર્ય આ બાળકોએ ઉમદા કાર્ય કરી એક ઉમદા સેવાનું કામ કરેલ છે અને દરેકને જાગૃત કરેલ છે. આ કાર્યમાં શાળાના શિક્ષિકા બહેનો પણ જોડાયેલા હતા.
ગામ લોકોએ આ કાર્યને સરાહનીય બનાવી અને દરેકને ધન્યવાદ અર્પિત કરેલ હતો. પુલધામેચાનો રિપોર્ટ ઉપલેટા.